સ્ટાર્ટ આપણા દેશમાં સમગ્ર રીતે મહિલા કેળવણીને ઉત્તેજન આપવાની ખાસ જરૂર છે અને તેમાં ખાસ કરીને મહિલાઓમાં આખા સમાજનું માળખું એ રીતનું છે કે તે મહિલાઓ પર ભારે બોજ નાખે છે વળી મહિલાઓ ઘર ચલાવે છે એટલું જ નહીં પરંતુ નવી પેઢીને ઉછેરવાની પણ તેમની પ્રાથમિક જવાબદારી છે સાથે સાથે ઘણીવાર તો તેઓ અન્ય કામોમાં પણ મદદ કરે છે આપણી અભણ મહિલા નિરાધાર બને છે અને તેણીને મા બાપ પતિ અને બાળકો પર આધાર રાખવો પડે છે તે પોતાના જીવનને એક બોજ ગણે છે કેળવણી મહિલાઓને સમાનની ભાવના અર્પે છે તે પોતાના વિકલ્પોની મર્યાદાને વિસ્તૃત કરી શકે છે તે કચેરીમાં કામ કરી શકે છે કોઈ વ્યવસાયમાં સારું નામ પણ કાઢી શકે છે અને પોતાની બુદ્ધિ માટે સારી નામના પણ કમાઈ શકે છે કદાચ તે ઘરમાં રહેવાનું પસંદ કરે તો પણ તે પોતાના બાળકોને સારું માર્ગદર્શન આપવા અને કુટુંબને ઘણા રસ્તે મદદ કરવાને વધુ શક્તિશાળી થશે આપ સૌ એ કહેવત તો સાંભળી હશે કે છોકરાને ભણાવવાથી તમે એક જ વ્યક્તિને ભણાવો છો અને છોકરીને ભણાવવાથી તમે આખા કુટુંબને ભણાવો છો સમાજના બધા વર્ગો માટે કેળવણી જરૂરી છે આપણે સરખો વિકાસ ત્યારે જ સાધી શકીએ જ્યારે જેઓ એક અથવા અન્ય કારણે કેળવણીથી વંચિત રહી ગયા છે તેઓ બાકીનાઓ સાથે બરોબરી કરવાને શક્તિશાળી થાય કેળવણીનો સામાન્ય ખ્યાલ પરિવર્તનશીલ અને વિસ્તારવાળો હોય છે ઉપયોગિતાની ક્ષમતા સાથે એને જ્ઞાનના સંપાદન સાથે ભેળવી દેવું જોઈએ અને સાંસ્કૃતિક મૂલ્યોથી અલગ કર્યા વિના ખાસ પરિસ્થિતિ અનુસાર બંધ બેસતું કરવું જોઈએ આપણે આપણી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસા માટે ગૌરવ લેવું જોઈએ કેળવણી લોકો વચ્ચે ભાગલા પાડવા માટે નહીં પરંતુ લોકોને એક કરવા માટે હોવી જોઈએ કેળવણીનો ધ્યેય ખાસ કરીને શાળાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હોવો જોઈએ અને તે ત્યારે જ શક્ય બની શકે જો આપણું અવલોકન આપણી પોતાની સાંસ્કૃતિક પ્રણાલીકા પ્રત્યે સંકલિત હોય આપણી સંસ્કૃતિના કોઈપણ ભાષાની સાચવણી કોઈ પણ અમુક જૂથની એકલાની જ જવાબદારી નથી પાંચ હજાર વર્ષનો ભારતનો વારસો એ બધી માનવજાતિઓનો વારસો છે સ્ટોપ